નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબીથી. કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે રાજસ્થાન ને ટૂર કરીને પાછા વેડા મહેસાણા ગયા, સાસુમાના ઘરે, મમ્મીના ઘરે. મમ્મીના ઘરે થોડુંક રેસ્ટ કર્યું અને અહીંયાથી અમે અને ડાયરેક્ટ સીધા આવી ગયા છે મોરબી, કેમ કે છોકરાઓની સ્કૂલ ચાલુ થવાની હતી એટલે અમારે પહોંચવાનું હતું અહીંયા. કેમ કે થોડાક અમે રસ્તામાં થોડાક હેરાન પણ થયા હતા, બે દિવસ બગડ્યા હતા એમાં. તો પછી બધું પાટે ગાડી ચડી ગઈ અને આ છે નાના પ્રિયાંશ છે. આ છે પ્રિયાંશ અને પછી સાસુમાના મમ્મીના ઘરે થઈ અને પછી આવ્યા છીએ મોરબી. તો મમ્મીના ઘરે થોડો કટકો મેં લીધો તો એ આમાં નાખી દઉં છું. મસ્ત ને કે પહેલા આ ખાવા છે એટલા બધું સારું ખાધું, પણ સવારે મમ્મી એ રસ્તા કરી દીધા. મમ્મી એ તો મસાલો ખાચી, ઢોસા, ઉત્તપમ, પછી મેંદુવડા, પછી ઘણું બધું એવું વસ્તુ છે મમ્મી નો પણ બધું સારું. અમારે તો સિઝલર બનાવરાવું હતું પણ ટાય જગ્યા જ નહોતી પેટમાં. હે કમલેશ, કઉ સિઝલર બનાવરાવું પણ સિઝલર થોડું ખવાય, કઈ ખાવાનું છે ને અલગ અલગ, પણ એટલું બધું જમવાનું હતું ને કે જગ્યા જ નહોતી. ખરેખર ફાઇવ સ્ટાર કેટેગરીમાં વર્ષમાં એક વખત જવું જોઈએ, એટલા જાય છે ઘણા બધા. એક વસ્તુ કહું ભાઈ, આ ફાઇવ સ્ટાર ની અંદર ઉપર જઈએ ને, મતલબ કે આપણે ફાઇવ સ્ટાર માં રોકાય પછી હું બીજી વાત કરું, રિસોર્ટ માં રોકાયો ને તો ત્યાં ગમે તે હાલ કે રાતો પૂછું પૂછું હાલ પેલું ત્યાં તો ના થાય. આવું કડક વાગે બરાબર, રાત્રે લાઈટ જતી રહી, હું તો બગાડ કે અડધો કલાક એસી ના લઈને રૂમ માં ઠંડક લાગે, મેં કીધું હાલ આવશે હાલ આવશે. પછી અડધો કલાક પછી મેં એને ફોન કર્યો, પછી મેનેજર ને ફોન કર્યો, મેં પણ સાહેબ ભઈ લાઈટ નથી આવતી, મારી જ રૂમ ને બંધ કરી ગયો કે હું કે મારે નહીં દરવાજો ખોલ્યો તો જોયું તો આખું બધું બંધ હતું. પછી એના જનરેટર આખી રાત 3 વાગ્યા થી 6 વાગ્યા સુધી એને જનરેટર ચાલુ. ફાઇવ સ્ટાર ના પૈસા લીધા હોય તો રાખે. ફાઇવ સ્ટાર ની બીજી વાત કહું, અમે પહેલા બધા 1 સ્ટાર માં રોકાણ હતા અને પછી આ લોકોને સરપ્રાઈઝ આપી હતી કે ભાઈ આપણે 5 સ્ટારમાં, પહેલા સ્ટાર્ટિંગમાં જ 5 સ્ટારમાં જવાના હતા, પણ પછી સરપ્રાઈઝ આપી. મેં કીધું ભાઈ આપણે આરામ કરવાનો છે અને 5 સ્ટારમાં રોકાવાનું છે. પછી 5 સ્ટારમાં ગયા, પછી 3 સ્ટારમાં ગયા, પછી 2 સ્ટારમાં, પછી 1 સ્ટાર સુધી ગયા. ઘણા બધા એવા ખરાબ પણ અનુભવ થતા રહેતા હોય છે અમારા લાઈફમાં. હા હા, જાઓ જાઓ જાઓ, રમું છે જાઓ. કે થિયેટર નો વઈ જતા, હા હા ઘણા બધા એવા અમને અનુભવ પણ થતા હોય છે. છેલ્લા છેલ્લા બહુ મસ્ત સારો અનુભવ થયો હોટલ નો, સામાન ચડાવીને પછી કે આટલા પૈસા આપું તને, પછી ક્યાંક બોલો સામાન ચડાવી દીધો. પેલા નક્કી કરીએ હવે કેટલા પૈસા થશે, એક રાત નાઈટ રોકાવાની, તો થેલો મોટો ચડાવી દીધો આવી. પછી કે કે તમારે તો જજે જણા છો નહીં હાલે કે આટલા માંગી તમને તકલીફ હતી, થેલો શું કમ ઉપાડ્યો તમે, તમારે ત્યાં જ કહી દેવું જોઈએ ને કે સા મને નહીં પોસાય, તો અમે અહીંયાથી ને જોયા જતા. આટલો બધો સામાન ઉપર લઈ આવ્યો, વરી પાછો અમારે નીચે લઈ જવો, લિફ્ટ નહીં સીડીથી ચડાવ્યો બોલો. અને પછી પાછો અમે મૂકવા જઈએ, અમે પાછા રિયા કાઠિયા વાળી દીધા એટલે આપણે વટની વાત આવે. પેલા તો મેં 1/2 કલાક સુધી કમલેશ જોડે લપ થવા દીધી, પછી બોલી, પછી તમારી સિંહણે ચાલુ કરી લપ. એટલે એટલે શું કે પૈસાનો સવાલ કરતા છે ને કે એ ભાઈ ફરી ગયા ને હાથમાં જે આ મોબાઈલ રહ્યો ને એ જોઈ ગયા હતા.
એટલે એને એમ થઈ ગયું, એને શું થઈ ગયું ખબર કે 2 લાખ નો મોબાઈલ છે ને તો આ મને વધારે પૈસા દઈશે હજી. પછી અમે અંદર રૂમ માં વયા કેમ તો કે ભાઈ તમે આટલો મોટો મોબાઈલ વાપરો છો ને તમે લોભ કેમ કરો છો? લોભ કરીને મોબાઈલ લીધો એ ખબર હોય કે હવે શું કરે ખબર? પેલા રિસોર્ટ માં ગયો ને તો પેલો આઈફોન નીચે ખીજા પડ્યો, સેમસંગ નો ફોન લઈ ગયા બુકિંગ કરવા. કે આવું કરવાનું આવું છે. હવે આઈફોન તો એટલા માટે કે અમે વિડીયો શૂટિંગ સારું કરી શકીએ, કાંઈ આગળ વધી શકીએ, કે સારી હોટલમાં આપી શકીએ, હોટલના વધારે પૈસા દેવા માટે નહીં. હે પ્રિયાંશ, મમ્મા કે તો તું મમ્મા બોલસ ને? હે મમ્મા કે તો કરો છો મમ્મા? તું બોલો મમ્મા કે મમ્મા પાપા મોઢા ના ના ખાઈ કાટ લવાય લો દે ખાઈ કર દે ખાઈ કર દે હા હા મોઢા રાંગરા ના ના ખાય છી કહેવાય ગંદુ કહેવાય હા. ત્યારે રાતના વાગી ગયા છે 9 અને અમે બધા બેઠા છીએ શેરીમાં. મમ્મી વસણ ખોલે છે, વસણ લઈ આવ્યા છીએ તો અને પ્રિન્સ અને પ્રિયાંશ રમી રહ્યા છે. એ પ્રિન્સ પ્રિયાંશ આ છોકરાઓ રમે છે ને ચેનથી થાકલા, તો એને લઈ લીધી છે ચેન, તો છોકરાઓ એની વાહે વાહે ફરે. શું લઈ લીધું? જો બાવ બાવ કરીને દીવરાવે માસી ને, બાવ બાવ કરીને દીવરાવે. કેને શું લઈ લીધું તું? ચેન લઈ લીધી હતી તમે રમતા હતા તો. દીદી દીદી લાવ શું મોઢામાં નાખ્યું કાઢી નાખ. બાવ છે બાવ મમ્મા ક્યાં હે બાવ? ઓલી બાજુ અંધારું છે, અહીંયા નહીં જવાનું. હા અહીંયા બાવ આવે એ બાવ. આવ્યું બાવ. પપ્પા ક્યાં? દીદી ક્યાં? વહી ગયા હે પપ્પા? વહી ગયા બાવ બાવ. મમ્મી ક્યાં? આવડે અરે તેને તો બહુ તાન ચડે, જરાક મ્યુઝિક વાગે તો તાન ચડી જાય. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો આવજો, બાય.